दिवाळी ने लई रेलवे स्टेशन पर मुसाफरोनो घसारो जोवा मळी रह्यो छे। कालुपुर रेलवे स्टेशन में मोटी संख्या में मुसाफरोनी भीड जामी छे। वतन जवा माटे मुसाफरोनी मोटी लाइनो लागी। સુરતમાં પોલીસને મિલન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીની ટકોર, કહ્યું ઘટના રિપીટ થાય તો કામગીરીનો મતલબ નથી, વારંવાર બનતી ઘટનામાં અધિકારી જવાબદાર। રોમિયોની હેરાનગતિમાં પોલીસ ખાસ ધ્યાન આપે, સામાજિક દૂષણ દૂર કરવાનું કામ નવા વર્ષમાં કરવાનું છે। 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી, મગફળી માટે 3.22 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી। સોયાબીન માટે 21,600 ખેડૂતોએ નોંધણી કરાવી, અડદમાં માત્ર 249 ખેડૂતોએ નોંધણી કરાવી, મગની ખરીદી માટે 658 ખેડૂતોએ કરાવી નોંધણી। અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। રાજસ્થાનથી આવતી સરકારી બસમાંથી ડ્રગ્સ ઝડપાયું, કુલ 584 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। દાહોદમાં જમીનોના નકલી એને હુકમ મુદ્દે કાર્યવાહી, સિટી સર્વે કચેરીના બે અધિકારીની કરાઈ ધરપકડ, બંને કર્મચારીઓને કરાયા ફરજ મોકૂફ, ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં બંનેની સંડોવણી, અલગ અલગ 4 ફરિયાદની તપાસમાં ખુલાસો થયો। વક્ફ બોર્ડ દ્વારા એએમસી જમીન પર દાવાના મામલો સામે આવ્યો છે, ત્યારે આ દાવાનો મામલો સામે આવી રહ્યો છે, તેમાં વક્ફ બોર્ડના ચેરમેને કહ્યું છે કે વક્ફ બોર્ડે કોઈ પણ પ્રકારનો દાવો નથી કર્યો, વક્ફ ટ્રિબ્યુનલમાં હાજરી નહીં રહેતા નોટિસ આપી હતી। વક્ફ બોર્ડ આ જગ્યાઓમાં પક્ષકાર નથી, વક્ફ બોર્ડ કોઈને અન્યાય નહીં થાય તેનું રાખશે ધ્યાન। 3 થી 4 સ્કૂલમાં શિક્ષણ ચાલે છે। સુરતનું અશ્વિની કુમાર સ્મશાન વિવાદમાં આવ્યું, સ્મશાનના કર્મચારીઓનું માનવતા ને વિમુક્તા વલણથી ફિટકાર વરસી રહ્યો છે। સ્મશાનના કર્મચારીઓએ મૃતદેહ લઈને આવેલા લોકોને કહ્યું માણસ રજા પર છે। સ્મશાનના કર્મચારીઓએ અંતિમ ક્રિયાની તૈયારી કરવાને બદલે કહ્યું માણસ રજા પર છે અને તમે મૃતદેહ લાવો છો, હદ તો ત્યારે થઈ જ્યારે કર્મચારીઓએ કહ્યું દિવાળીની રજામાં મરવું નહીં, અંતિમ વિદાય માટે આવેલો પરિવાર કલાકો સુધી રઝળતો રહ્યો। આણંદમાં બીજેપીનો સિમ્બોલ લગાવેલા કાર ચાલકે એસટી ચાલક સાથે દાદાગીરી કરી, ચાલકની દાદાગીરીથી રોડ પર ટ્રાફિક જામ, ઠાર ગાડીમાં તાલુકા પંચાયત પ્રમુખ લખેલું લખાણ। રાજકોટ અગ્નિકાંડમાં બે પૂર્વ કમિશનરને હાઈકોર્ટથી રાહત, આનંદ પટેલ, અમિત અરોરાને હાઈકોર્ટે ક્લીનચીટ આપી, અત્યાર સુધીના તપાસ રિપોર્ટ બાદ હાઈકોર્ટનો હુકમ, અગાઉ બંને કમિશનરે હાઈકોર્ટમાં માફી માંગી હતી। ડાકોર મંદિરમાં અન્નકૂટના પ્રસાદની લૂંટ જોવા મળી, ડાકોરમાં 151 મણના અન્નકૂટના પ્રસાદની લૂંટ, અન્નકૂટનો પ્રસાદ લૂંટવા માટે પડા પડી, તાજા રણછોડને ધરાય છે આ પ્રસાદ, 80 ગામના લોકોને પ્રસાદ લૂંટવાનું આમંત્રણ હતું। ગાંધીનગરમાં ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, સેક્ટર 5માં રહેતા વૃદ્ધમાં ઝીકા વાયરસના લક્ષણ દેખાયા, હાલ દર્દીની હાલત સ્થિર હોવાથી ઘરે જ સારવાર અપાઈ રહી છે। અમદાવાદમાં બેવડી ઋતુની અસરથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600થી આસપાસ કેસ નોંધાયા છે, છેલ્લા સપ્તાહમાં 24,000 જેટલી ઓપીડી નોંધાઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કર્યું ઉદઘાટન, પીપીપી મોડલથી પ્લાન્ટ તૈયાર કરાયો। અમિત શાહે પિરાણા ડમ્પિંગ સાઇટ ખાતે પ્લાન્ટનું કર્યું ઉદઘાટન, 1,000 મેટ્રિક ટનમાંથી વીજળીનું કરાશે ઉત્પાદન, પ્રતિદિન 360 મેગાવોટ વીજળીનું કરાશે ઉત્પાદન, 1 મેટ્રિક ટન કચરાનો દરરોજ થશે નિકાલ। દિવાળી બાદ સરકારી કર્મીઓ મિલકત નોંધણીના કામે લાગશે, વર્ગ 3ના કર્મચારીઓએ ભરવાની રહેશે મિલકતની વિગતો, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો। અલગમાં ઓક્ટોબર મહિનામાં શિપની આવક વધી, ઓક્ટોબરમાં 15 શિપ ભંગાણ માટે આવ્યા, જાન્યુઆરીથી ઓક્ટોબરમાં 85 શિપ ભંગાણ માટે આવ્યા। ટંકારા પીઆઈ સહિત એક કર્મચારીની રાતોરાત બદલી કરવામાં આવી, કમ્ફર્ટ હોટલમાંથી ઝડપાયેલા જુગારધામમાં ગેરરીતિની આશંકા સાથે બદલી, પીઆઈ વાયકે ગોહિલની વાંકાનેર હેડક્વાર્ટરમાં બદલી કરાઈ, કેસની તપાસ લીંબડી DYSP વિશાલ રબારીને સોંપાય। અમરેલીમાં ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, પૂર્વ મંત્રી પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરિયા હાજર રહ્યા, મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ જોડાયા।
शक्तिपीठ अंबाजी मंदिर में भक्तों की भारी भीड़ जोवा मळी रही छे। मंदिर की बहार सुधी लागी भक्तों की लाइन। सांजनी मंगला आरती में भक्तों मोटी संख्या में जोड़ाया। अमदावाद में दिवाळी दिवसे सामूहिक चोपड़ा पूजन करायुं। वेपारीओ ए सामूह में चोपड़ा सहित लैपटॉप नुं पण पूजन कर्युं। સુરતમાં દિવાળીના દિવસે 19 ડિલિવરી નોંધાઈ। ડાયમંડ હોસ્પિટલમાં 19 ડિલિવરી થઈ, જેમાં 10 બાળકી અને 9 બાળકોનો જન્મ થયો છે। દિવાળીના દિવસે જન્મ થતા પરિવારોમાં ખુશીની લાગણી। સુરતમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે દિવાળીની અનોખી ઉજવણી કરી। પીઆઈએ માતોશ્રી વૃદ્ધાશ્રમના વડીલોને ઘરે બોલાવી અને દિવાળીનો પર્વ મનાવ્યો। સુરતમાં ડિંડોલી પોલીસે વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવી। વડીલોને મીઠાઈ કપડાં અને ભેટ સ્વરૂપે અપાયા, ત્યારે વડીલોએ લાગણીસભર થઈ પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા। દ્વારકાના જગત મંદિર ખાતે ગોપૂજાનું આયોજન કરાયું। પૂજારી દ્વારા મંત્રોચ્ચાર કરી શાસ્ત્રો અનુસાર ગોપૂજા કરાઈ। યાત્રાળુઓએ ગોપૂજાના દર્શન કરી ધન્યતા અનુભવી। યાત્રાધામ શામળાજીમાં ભગવાનને અન્નકૂટ મનોરથ ધરાવાયો। ભગવાન શામળિયાને 56 ભોગ ધરાવાયો। મંદિરમાં અન્નકૂટના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી। વડોદરામાં ગેરકાયદે ફટાકડા વેચનાર સામે કાર્યવાહી। પરવાનગી વગર ફટાકડા વેચતા 9 દુકાનદારો સામે પોલીસની કાર્યવાહી। જાહેરનામા ભંગનો પોલીસે ગુનો દાખલ કર્યો। આબુ રોડ પર અજાણ્યા શખ્સોએ કરી આદરીની હત્યા। ભરબજારમાં અક્ષરીના ઘા ઝીકી રાજપૂત આદરીની હત્યા કરી। રાજપૂત સમાજના લોકોએ રોડ બ્લોક કરી રોષ વ્યક્ત કર્યો। મૃતકના પરિવારને 50 લાખની સહાયની માંગ કરી। સુરેન્દ્રનગરના ધણાંદ ગામમાં 4 શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું। બોલાચાલી બાદ શખ્સોએ ફાયરિંગ કરી અને ફરાર થયા। પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી। ઈડરમાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાળકી સહિત 3 ગંભીર, 4ને સામાન્ય ઇજાઓ પહોંચી। બાઇક પર 4 લોકો સવાર હતા। રિક્ષા પલટી જતા ડ્રાઈવર સહિત 4 ઘાયલ, ઇજાગ્રસ્તોને ઈડર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। રાજકોટના અયોધ્યા ચોક પર બેફામ કાર ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટી લીધો। કાર ચાલક દારૂ પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો। સાબરકાંઠામાં બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં 2 યુવકોના મોત નિપજ્યા। ખેડ બ્રહ્માથી વિજયનગર હાઈવે પર અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો। કેશોદમાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું। ડોકામરડી અને અંબાલા ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 1 યુવકનું મોત નિપજ્યું, જ્યારે 4 ઇજાગ્રસ્ત। રાજકોટના કોટેચા ચોકમાં કાર ચાલક બેફામ બન્યો। ફોર્ચ્યુનર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। અકસ્માતમાં 5 થી 7 લોકો ઇજાગ્રસ્ત, 2 યુવકોની હાલત ગંભીર। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાર ચાલક સામે કડક કાર્યવાહીની પરિજનોની માંગ। વડોદરામાં જેલ રોડ પર કાર પલટી, કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ। જામનગરમાં ઠેવા ચોકડી પાસે કાર બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા। અકસ્માતમાં દંપતી અને તેમની બાળકીને ઈજા પહોંચી। સારવાર દરમિયાન બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું। રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો। 9 જિલ્લામાં તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું। ઉત્તર પૂર્વીય પવનોના કારણે તાપમાન ઊંચકાશે। રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીમાં દીપાવલીના ફટાકડા બાદ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું। અનેક વિસ્તારમાં AQI 400ને પાર। વિવેક વિહારમાં રાત્રે પ્રદૂષણ 30 ગણું વધ્યું। દિલ્હીના કાલિંદી કુંજમાં યમુના નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। નદી પર તરતા ઝેરી ફીણ જોવા મળી રહ્યા છે। નદી પર ઝેરી ફીણની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી। શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, રાજ્યના DGP રશ્મિ શુક્લા સામે ખૂબ જ ગંભીર આરોપો છે, તો આપણે તેમની પાસેથી નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? અમે ચૂંટણી પંચને કહ્યું કે ચૂંટણીની જવાબદારી રશ્મિ શુક્લાને ના આપવી જોઈએ, તો ચૂંટણી પંચે કહ્યું કે તમને બદલવા અમારા હકમાં ના આવે, ઝારખંડના DGPની તમે બદલી કરી શકો છો, પણ રશ્મિ શુક્લાની કેમ નહીં? દિવાળીના બીજા દિવસે LPGના ભાવમાં વધારો નોંધાયો। 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધ્યો છે, 62 રૂપિયા જેટલો ભાવ વધારો થયો।
मुंबई पास आवेला उल्लासनगर में आवकवेरा विभागे 17 लाख की रोकड़ झड़पी पाड़ी त्यारे कल्याण थी मुरबड़ा जई रहेली कार में 17 लाख की रोकड़ झड़पाई। ड्राइवर पास थी रोकड़ो कोई आधार न मळता जप्त करवामां आव्यो। महाराष्ट्र में विधानसभा चूंटणी ने लई हाल आचार संहिता लागू है। जप्त करायेली 17 लाख रोकड़ ने सरकारी तिजोरी में जमा कराई तपास आवकवेरा विभाग ने सौंपवामां आव्यो। अर्थशास्त्री विवेक देबरोय 69 वर्ष वय निधन थे। प्रधानमंत्री की आर्थिक सलाहकार परिषद चेयरमैन था देबरोय, पद्मश्री थी सम्मानित कर देबरोय निधन पर पीएम मोदी दुख व्यक्त कर। केंद्रीय मंत्री किरेन रिजिजुए भारत चीन सरहदे दिवाड़ी मनाई। अरुणाचल प्रदेश में एलएसी पर रिजिजू चीन सैनिकों ने मब्या था। रिजिजुए चीनना सैनिकों साथ प्रतिकूल हवामान अंगे चर्चा करी, साथ ही चीन सरहदे सेनानी व्यवस्था निरीक्षण कर। तवांग आर्मी हेलीपेड पर रिजिजुए जवानों साथ दिवाड़ी मनावी। रिजिजुए एलएसी पर तैनात सैनिकों ने मिठाई वहेंची। चीन सरहदे भारत ने इन्फ्रास्ट्रक्चर ताकत जोईने भारतवासियों ने गर्व थशे तेवुं निवेदन पण आप्युं।